મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે જૂનાગઢ વંથલી તાલુકા પંચાયતમાં ભાજપની મનમાની 15% વિવેકાધીન ગ્રાન્ટમાં મામા માસીના અને કી કેડા કોંગ્રેસ લાલગુમ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોએ કરી તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ દર વર્ષે 15% વિવેકાધીન ગ્રાન્ટ જે આશરે 1 કરોડ જેટલી હોય છે તેનું આયોજન તાલુકા પંચાયતના ચૂંટેલા સદસ્યો કરતા હોય છે સરકારશ્રીના નિયમ મુજબ તમામ ગામોને વસ્તીના ધોરણે આ ગ્રાન્ટ આપવાની થતી હોય છે પરંતુ હાલ વંથલી તાલુકા પંચાયત ભાજપ પ્રેરિત હોય અને મન ફાવે તેમાં ગ્રાન્ટ ફાળવી આપી છે તમામ ગ્રાન્ટમાં ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા સદસ્યોના મત વિસ્તારને ગ્રાન્ટ ફાળવી છે જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સદસ્યોને ઠેંગો બતાવ્યો હતો આ ઘટનાથી આજ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસી આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારી વંથલીને મળી લેખિતમાં ફરિયાદ કરી હતી તેમજ આ ગ્રાન્ટને તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વંથલી તાલુકાના 46 ગામો પૈકી અનેક ગામોને એટીવીટી તેમજ વધારાની અનેક ગ્રાન્ટોમાંથી બાકાત રાખવામાં આવતા હોય ત્યારે આ ગામોનો રૂંધાતો વિકાસ કોઈ અધિકારી કે પદાધિકારીઓને જાણે નજરે ન ચડતો હોય અથવા જાણી જોઈ આંખાડા કાન કરતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે દિનેશ મૈડા સ્પીડ ન્યૂઝ 17 કેશોદ